નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું સ્પેશિયલ રિપોર્ટ માને. સ્પેશિયલ રિપોર્ટ હોય એટલે કંઈક સ્પેશિયલ હોય. તો આજે વાત કરવી છે સોશિયલ મીડિયાની. તો ભાઈ સોશિયલ મીડિયાની શા માટે? કારણ કે જીવનનો એક ભાગ બન્યું છે. પહેલાં એવું હતું કે ટીવી એક માધ્યમ હતું, કહેવાય કે ભાઈ ટીવી ને ફોન વગર નથી ચાલતું. હવે એક વસ્તુ એવી પણ બહાર આવી છે કે ભાઈ સોશિયલ મીડિયા અને ખાસ કરીને યંગસ્ટર સોશિયલ મીડિયાનો એક સોશિયલ મીડિયા એક જીવનનો ભાગ બની ગયું છે. અને ખાસ કરીને નેતાઓ વધારે ઉપયોગ આનો કરતા હોય છે. અને હાલમાં જે એક સમાચાર મળી રહ્યા છે કે જે નેતાઓ છે કેટલીક પીઆર એજન્સીઓને હાયર કરતા હોય છે આના માટે. સમાચાર એવા છે કે કોંગ્રેસે હવે રાહુલ ગાંધીને પ્રમોટ કરવા માટે એક ચહેરો બનાવવા માટે, અને જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ છે ત્યારે હવે આવનારા સમયમાં એક ચોક્કસ ઇમેજ ઊભી કરવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને એક કરાર કર્યો છે એક પીઆર એજન્સી સાથે. અને સામાન્ય લોકોના ઉદ્ધારક તરીકે કે ભાઈ આ ઉદ્ધાર રાહુલ ગાંધી કરશે, એક પોઝિટિવ ઇમેજ ઊભી કરવા માટે આ કરાર કરવામાં આવ્યો છે. તો ચર્ચા આની પણ થઈ રહી છે. આ પહેલા નરેન્દ્ર મોદીએ પણ એક પ્રયાસ કર્યો હતો અમેરિકન એજન્સી સાથે કરાર કરવાનો. કેટલા સફળ અસફળ એ કદાચ એની ચર્ચા નહીં કરીએ, પરંતુ મોટેભાગે નેતાઓ આ પ્રયાસ કરતા હોય છે. અને ખાસ કરીને એક મેં કહ્યું તેમ પોઝિટિવ ઇમેજ ઊભી કરવી છે આના થ્રુ. પહેલા કદાચ ક્યાંક આની જરૂર નહોતી. મહાત્મા ગાંધીને આની જરૂર નહોતી પડી, સરદાર વલ્લભભાઈ પટેલને આની જરૂર નથી પડી, ઇન્દુ ચાચા ઇન્દુલાલ યાજ્ઞિકને આની જરૂર નથી, વિનોદભા ભાવેને આની જરૂર નથી, અને મને લાગે છે કે કેજરીવાલને પણ કદાચ આની જરૂર ઓછી પડી છે. લોકો એવું માને છે. કેટલો ઉપયોગ કર્યો એ કદાચ જાણકાર લોકોને ચોક્કસ ખબર છે. જયપ્રકાશ નારાયણ જેપી એક ઇમેજ, આ બધા નેચરલ લીડર હતા અને લોકો એમને સ્વીકારતા હતા. હવે ક્યાંક લોકો સ્વીકારતા નથી. આ નેતાઓ કમાન્ડોથી ઘેરાયેલા છે. કદાચ એમનામાં એવી અંદરની તાકાત નથી કે લોકો વચ્ચે જઈને પોતાની વાત કહે, અને એથી જ કદાચ નેતાઓ આવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની વાત રજૂ કરે છે અને સાથે જ આવી કંપનીઓનો સહારો લે છે એક ઇમેજ ઊભી કરવા, ફોલોઅર્સની સંખ્યા વધારવા માટે, વધારે લાઇક્સ મળે. આ બધું જ પ્લાનિંગ હોય છે. અને ત્યાં સુધી મિત્રો કે જે આ પીઆર એજન્સીઓ છે તે મીડિયા સાથે પણ સેટિંગ કરતી હોય છે, મીડિયા સાથે ચર્ચા કરતી હોય છે, પ્રોગ્રામ સેટ કરતી હોય છે, અને એવા પ્રોગ્રામ પણ પ્રમોટ કરવામાં ખાસ કરીને આવતા હોય છે. તો શું છે અને કેટલા ઉપયોગી થઈ પડશે? 2014 લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કહેવાય છે કે યુદ્ધ લડવું હોય તો રણ મેદાન જોઈએ, પરંતુ રાજકીય યુદ્ધ લડવાનું છે તો સોશિયલ મીડિયા એક મેદાન બન્યું છે, એક પ્લેટફોર્મ બન્યું છે. ત્યારે કેટલી અસર કરશે લોકો પર અને આવનારા ઇલેક્શન પર, આ તમામ ચર્ચા કરવા માટે ખાસ સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે એક સોશિયલ એક્ટિવિસ્ટ અને બિઝનેસ વુમેન એવા રુઝાન ખંભાતા. રુઝાનજી આપનું સ્વાગત છે. અને સાથે જ એડ ગુરુ એવા શોભિત પંત અહીંયા ઉપસ્થિત છે. શોભિતજી આપકા ભી સ્વાગત હૈ. શોભિતજી ક્યા કહેંગે સોશિયલ મીડિયા કા ઇતના જ્યાદા ઉપયોગ ઓર ખાસ કરકે એક ઇમેજ બિલ્ડ કર રહી, પોઝિટિવ ઇમેજ નેતા જ્યાદાતર ઇસકા ઉપયોગ કર રહે હૈ, એક એડ ગુરુ કે નાતે આપ ઇસે કૈસે દેખતે હો? મેરે ખ્યાલ સે સોશિયલ મીડિયા જો હૈ યે એક બહોત બડા પ્લેટફોર્મ આયા હૈ પિછલે 4-5 સાલો સે. और ये मीडिया सबसे ज़्यादा इंक्लूसिव होने के कारण काफ़ी इंटरैक्टिव है, और ये इकलौता ऐसा मीडिया है जहाँ पे लोग इसके साथ में जुड़ के इंटरैक्टिविटी, उनके उनके सवाल, उनको इन्फॉर्मेशन भी मिलती है और उसके साथ में वो जवाब भी देते हैं. इसकी क्रेडिबिलिटी काफ़ी हद तक मेजरेबल है, और जो भी अभी पिछले उपचुनाव हुए या स्टेट्स के चुनाव हुए उसमें सोशल मीडिया का एक बहुत बहुत बड़ा हाथ रहा है. यहाँ तक कि आम आदमी पार्टी जिसके जो इस समय बज में है उसको तो यहाँ तक कहा जाता है कि आम आदमी पार्टी एंड अरविंद केजरीवाल आर द सन्स ऑफ सोशल मीडिया, दे आर द क्रिएशन ऑफ सोशल मीडिया. तो आप यहीं से अंदाजा लगा सकते हैं. રુઝાનજી આપનું શું કહેવું છે કે એક સૂત્રોના જણાવ્યા મુજબ જે રાહુલ ગાંધી માટે કોંગ્રેસે જે ખર્ચો કર્યો છે 500 કરોડ રૂપિયાનો, એક ઇમેજ ઊભી કરવાની છે. પહેલા ક્યાંક મેં અગાઉ કહ્યું તેમ આવી એક ઇમેજ ઊભી કરવામાં આવતી નહોતી, ગાંધીજી હોય, સરદાર હોય, વિનોબા ભાવે હોય, પરંતુ એક આવી ખોટી ઇમેજ ઊભી કરવા લાગતું નથી કે વ્યક્તિ પોતે જ જો કામ કરતો હોય, પોતે જ જો સાચો હોય તો આવી કોઈ ઇમેજ ઊભી કરવાની જરૂર જ નથી? ધ વે આઈ લુક એટ ઇટ, જેટલા સાંભળ્યું છે આપણે વર્ષો પહેલા, એટલે હજી ચાલી જ રહ્યું છે કે સૌથી પહેલા આ કામ આ ચાલુ કર્યું ઇમેજ ઊભી કરવાની આપણા સીએમ મિસ્ટર નરેન્દ્ર મોદીએ, અને બીજી જે આખું બધું ન્યૂઝમાં છે ને એમને કરી છે, હકીકત છે. કારણ કે આઈ મીન ધેર આર લોટ ઓફ આરટીઆઈના રિપોર્ટ્સ બી કહે છે કે થઈ છે ને છે,
એટલે હવે એમને ચાલુ કરીને એમને જોઈને મિસ્ટર મોદીને જોઈને ઓબ્વિયસલી બીજા પોલિટિક્સ અમે કેમ પાછળ રહી જઈએ, એટલે એ લોકોએ બી બધું આ ચાલુ કરી દીધું. એટલે આજની જે તમે તારીખની વાત કરો છો કે કંઈક રાહુલ ગાંધીને 500 કરોડ માટે એનો કંઈક ઇમેજ મેકઓવર છે, સી માય પોઈન્ટ ઇઝ દેટ કે તમે મેક ઇમેજ મેકઓવર કરો, આઈ ડોન્ટ માઇન્ડ દેટ. પણ તમે આજે 500 કરોડ યા જે મિસ્ટર મોદીએ ખર્ચ્યો હોય યા કોઈ બી પોલિટિશિયન્સ XYZ ખર્ચ્યો હોય, ક્યાંથી આવે છે? કારણ કે 500 કરોડ ઇઝ અ વેરી વેરી બિગ અમાઉન્ટ, કેવી કે નાની મોટી અમાઉન્ટ નથી. એટલે આ જે અમાઉન્ટ છે, સેકન્ડલી ઇમેજ મેકઓવરમાં હવે પહેલાં શું હતું, ઇમેજ મેકઓવરની વેરિયસ કેટેગરીઝ આવે. એક તમારું કપડાનું, તમારું હેરસ્ટાઇલનું, તમારું લુકનું એક કેટેગરી આવે. બીજું એક તમારું ઇમ્પ્રેશન ઇન ટર્મ્સ ઓફ યોર બોડી લેંગ્વેજ, યોર વોઇસ, એક બીજી કેટેગરી આવે. પણ અત્યારે ઇમેજ મેકઓવરના નામે આ PR એજન્સીના નામે એક ત્રીજી બહુ ગંદી ચીજ થઈ રહી છે. ને એ ગંદી ચીજ શું થઈ રહી છે કે બીજા પર કીચડ ઉછાળવાની. માણસ પોતું ઊંચું નથી થઈ રહ્યું, પણ બીજા પર કીચડ ઉછાળીને જે જુડો ડોગ છે કે આપણે બીજાના કંધા પર ચડીને ઊંચા થવા માંગીએ છીએ, એ એક બહુ ગંદી ચીજ થઈ રહી છે. અને એના માટે આઈ એમ ટોટલી અગેન્સ્ટ ઇટ. અત્યારે તમે સોશિયલ મીડિયાની વાત કરી, થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા દેર આર લોટ ઓફ અપસેટ્સ, લોટ ઓફ પોઝિટિવ થિંગ્સ હેવ હેપન્ડ, એટલે આઈ શુડ બી પોઝિટિવ અબાઉટ ઇટ. અગ્રીડ સાહેબે કહ્યું કે મિસ્ટર આનંદ કેજરીવાલ ઇઝ અ ક્રિએશન ઓફ સોશિયલ મીડિયા, 110% અગ્રીડ. પણ એટલું સાહેબ ભૂલી ગયા છે કે આનંદ કેજરીવાલે સોશિયલ મીડિયાનો યુઝ કોઈને મડ સ્લિંગિંગ કરવા યા કોઈને નેગેટિવ કરવા કોઈ યુઝ નથી કર્યો. તમે કોઈ બી દિવસ આનંદ કેજરીવાલની એટલે આ પાર્ટીનું કોઈ બી નેગેટિવ યા પોઝિટિવ રમતું નહીં જોતા હશો. જે આપણે નોર્મલી કોંગ્રેસ ને બીજેપીમાં એકબીજાનું સખત મડ સ્લિંગિંગ ચાલે છે, ડર્ટીનેસ છે, એકદમ ગંદકી છે, પણ આમાં નથી. આનંદ કેજરીવાલે સરસ કર્યું છે. તમે પહેલા ના કહો કે જે પોતે લીડરો હતા એ લોકોએ સોશિયલ મીડિયા એની યુઝ નહોતું કર્યું, ઇમેજ મેકઓવર નહોતું કર્યું, એ લોકોને 1-to-1 કનેક્ટ હતું. ધેટ વોટ આનંદ કેજરીવાલ ડીડ, હી હેડ અ 1-to-1 કનેક્ટ એન્ડ ઓબ્વિયસલી હી હેડ અ પોઝિટિવ ઇમેજ, એમાં કોઈ ડાઉટ નથી. કારણ કે લોકો ત્રાસ્યા છે, કોઈ બી પાર્ટી છે પોલિટિશિયન્સ થી લોકો કંટાળ્યા છે, ત્રાસ્યા છે. કારણ કે ખબર છે કે એક ઢેર તો સખસાય, એટલે એમાં કોઈ ડાઉટ નથી. એટલે દેટ ઇઝ ધ રીઝન વાય કેજરીવાલ કેમ. કેજરીવાલ ઇઝ નેવર કમ અપ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા, બટ વોટ ઇઝ બીકોઝ ઓફ હી પોઝિટિવ એટીટ્યુડ એન્ડ હિઝ આઈડિયોલોજીસ. क्या कहेंगे सुभित जी केजरीवाल के बारे में? एक सोशल मीडिया की पैदाइश है केजरीवाल, इफेक्ट सोशल मीडिया थ्रू केजरीवाल एक पॉजिटिव इमेज खड़ी करने में कितना सफल रहे? केजरीवाल इज IIT डेरिवेटिव, हमारी भाषा में इसको ये कहा जाता है. तो उनके हिसाब से जो इलेक्टोरेट है या उनके हिसाब से जो भी उनके आजू बाजू की चीजें हैं वो सब इंटेलेक्चुअल प्रॉपर्टीज होती हैं. और जहां तक केजरीवाल का सवाल है, वो आदमी अच्छे हैं और जैसे कि रुझान ने बहुत सही कहा कि उनका एटीट्यूड बड़ा प्रोएक्टिव था. उन्होंने अपने बारे में बात किया, उन्होंने कीचड़ मत्सलिंगिंग नहीं किया वीजावी दी भारतीय जनता पार्टी और कांग्रेस पार्टी. लेकिन जहां तक केजरीवाल का सवाल है, थोड़ा सा हटके अगर मैं जाऊं तो मुझे नहीं लगता है. पहले आई वॉज वेरी मोटिवेटेड द डे आई सॉ केजरीवाल बैगिंग 28 सीट्स. And I was very fascinated by the way he displayed his charters. कि हम लाल बत्ती नहीं लगाएंगे, पीली बत्ती नहीं लगाएंगे, गाड़ी का उपयोग नहीं करेंगे. फिर भैया रातों रात चला कहाँ गया वो सब? दूसरे तीसरे दिन केजरीवाल साहब ने बंगले ले लिए. उन्होंने बोला हमने तो गाड़ियों के लिए तो मना नहीं किया था, लग्जरी कार सबको दे दी. बोला गाड़ी के लिए मना नहीं किया था. तो ठीक है, हम उस पर नहीं जाते हैं क्योंकि इस समय विषय है मीडिया का और मीडिया का इन्फ्लुएंस का. तो और आपकी एक बात से मुझे कुछ कहना है. आपने शुरुआत के इंट्रोडक्शन में बोला कि शुरुआत में 1-to-1 कनेक्ट होता था, जैसे कि लोहिया जी थे, गांधी थे और नेहरू थे. मैं अपने लेक्चर्स में अक्सर ये कहता हूँ कि मिस्टर गांधी एंड मिस्टर नेहरू, खास करके मिस्टर गांधी, शुड बी प्रोक्लेम्ड एज द फादर ऑफ इंडियन एडवर्टाइजिंग. क्योंकि उन्होंने इतनी अच्छी पैकिंग करी, इतनी अच्छा पैकेजिंग किया कि शायद उतना लेवल का PR एक्टिविटी आज भी पॉसिबल नहीं है. ही न्यू एग्जैक्टली हाउ टू पोजिशन हिमसेल्फ, ही हैड अ वेरी गुड आइडिया अबाउट व्हाट मीडियाज टू बी टेकन. उस जमाने में जो प्रेवलेंट आइडियाज थे, ऑब्वियसली उस जमाने में मीडिया नहीं था, सोशल मीडिया नहीं था, तो 1-to-1 कनेक्ट के अलावा और कोई रास्ता भी नहीं था. हाथी पे लेके लोग प्रोपागैंडा करते थे, घोड़ों पे चलते थे, वो बात अलग है. लेकिन जिस तरीके से लोगों ने अपने आप को प्रोजेक्ट किया, उस हिसाब से गांधी जी को हमको सलाम करना चाहिए. बिल्कुल.